那他有。 વિધાન ભારતની જે કોલોનિયલ ઇકોનોમી અંગ્રેજોએ ભારતને જ્યારે ગુલામ બનાવેલું હતું એ સમયે આપણી જે ઇકોનોમી હતી એની બાબતમાં કેવું વિધાન સત્ય છે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવેરા ઓછામાં ઓછા પચાસ ટકા હતા તો પહેલું વિધાન તો ખોટું છે કારણ કે અંગ્રેજો આ જે કરવેરા જે છે ને એ વારંવાર ફેરવતા રહેતા હતા અમુકવાર પચાસ ટકા કરતાં વધારે હોતા હતા હા અમુકવાર હોતા હતા પણ કંઈ દરેકે દરેક પચાસ ટકા કરતાં ઓછા અથવા પચાસ ટકા કરતાં વધુ હોતા એવું કંઈ કહી ન શકાય અમુકવાર એક્સપ્લોર પણ કરતા હતા તો આ તો એમ કહી છે કે ઓછામાં ઓછા પચાસ ટકા હતા તો એ વાર ઓછા એવો હોતા હતા વાર વધારે એવો હોતા હતા એટલે બીજું દાદાભાઈ નવરોજીએ અઢારસો ઓગણત્રીસથી અઢારસો પાસઠ દરમિયાન ભારતમાંથી દસ કરોડ પાઉન્ડની ધનરાશિના ઘટક તરીકે હોમ ચાર્જિસનો અંદાજ મૂક્યો હતો તો એ વાત સાચી છે દાદાભાઈએ એક થિયરી આપેલી હતી કે ડેઇન ઓફ વેલ્થ ડેન ઓફ વેલ્થનો મતલબ શું કે ભારતની અંદરથી વેલ્થ સંપત્તિ જે છે ને એ ધોવાઈ ગઈ છે અને એ ધોવાઈ અને એનું જે છે એ ધોવાણ થઈ થઈ રહ્યું છે અને એ ધોવાણ થઈને ક્યાં પહોંચી ગઈ છે તો કે બ્રિટનની અંદર પહોંચી ગઈ છે કઈ રીતે એને તમે આવી રીતે સમજી શકો કે જ્યારે સત્તરસો સત્તાવનની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું એ સમયગાળા દરમિયાન ભારતનું ગ્લોબલ જીડીપીની અંદર યોગદાન હતું તેવીસ ટકા કેટલું હતું તેવીસ ટકા અને ઓગણીસો સુડતાલીસની અંદર બસો વર્ષ પછી આપણે જ્યારે આઝાદ થયા અંગ્રેજોએ આપણને આઝાદ કર્યા ને ત્યારે ભારતનું ગ્લોબલ જીડીપીની અંદર ગ્લોબલ ઇકોનોમીની જીડીપીની અંદર આપણું યોગદાન હતું ત્રણ ટકા મતલબ કે ત્રેવીસ ટકામાંથી આપણે ત્રણ ટકાએ પહોંચી ગયા વીસ ટકા ક્યાં જતો વીસ ટકા અંગ્રેજો લઈને જતા રહ્યા એટલે કે ડ્રેન ઓફ વેલ્થ્યુ આ પ્રકારનો પ્રથમ અંદાજ મૂકવાવાળો કોઈ વ્યક્તિ હતો ને તો એ કોણ હતું દાદાભાઈ નવરોજી હતા દાદાભાઈ નવરોજી ઉપર આગળથી આપણે ઘણી બધું ડિસ્કશન કરેલું છે બ્રિટનની અંદર પ્રથમવાર જે છે એ એમપી ચૂંટાઈ અને આવેલા હતા ત્યાં એ પણ એક બહુ ખતરનાક વસ્તુ હતી નોન વાઇટ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા કે જે બ્રિટનની પાર્લામેન્ટની અંદર જે છે એ ચૂંટાઈને આવી ગયા બીજું દાદાભાઈ નવરોજી જે છે એ પ્રથમ એવા વ્યક્તિ છે કે જેને ઇકોનોમીનો ઉપયોગ કર્યો કોની અંદર તો કે પોલિટિક્સની અંદર કારણ કે પહેલાં તો બધા જે રાજનેતાઓ હતા રાજનેતાઓ તો એ પોલિટિક્સની અંદર રાજનીતિ કઈ રીતે કરતા હતા તો કે આ રાજનીતિની અંદર બધી અલગ અલગ વસ્તુ કે આમ કરનારખોન ઓલું કરના ખોન પરંતુ પ્રથમ એવા વ્યક્તિ હતા કે જેને ઇકોનોમી અર્થતંત્રનો ઉપયોગ કર્યો સ્ટેટિસ્ટિક્સ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડા શાસ્ત્ર આંકડાના એ બધાનો જે છે એ રાજનીતિની અંદર ઉપયોગ કર્યો તમે અત્યારે પણ રાજનીતિની અંદર ઘણી બધી વાર જોતા હશો કે ભાઈ કોંગ્રેસે આમ કરી ભાજપે આમ કરી નાખ્યું એમને આટલા કરોડ રૂપિયા વાપરી નાખ્યા એમના સમયગાળા દરમિયાન બેરોજગારીનો દર આટલો હતો વિકાસનો દર આટલો હતો તો આવું રાજનીતિની અંદર આવું કરવાનું સ્ટેટિસ્ટિક્સનો એકાઉન્ટનો અને ઇકોનોમીનો ઉપયોગ કરવાનું કામ પહેલાં પહેલાં જો કોઈએ કરેલું હોય ને તો એ દાદાભાઈ નવરોજીએ કર્યું હતું અને એ આ ડેન ઓફ વેલ્થના માધ્યમથી ડેઇન ઓફ વેલ્થ થિયરી આપી સિદ્ધાંત આપ્યો એમને એક બુક પણ લખેલી છે પોવર્ટ એન્ડ ઓન બ્રિટિશ રૂલ ઓફ એની અંદર પોલિટિકલ પ્રેશર કર્યું હતું કે આ લોકો જે છે એ ભારતને શું કરે છે ભારતનું એક્સપ્લોટેશન શોષણ કરવાનું જે છે એ કામ કરે છે જો અહીંયા તમે પીઆઈબીનો એક આર્ટિકલ હતો એમાં પણ કીધેલું છે કે દાદાભાઈ નવરોજી ધ મેન વુ બ્રોટ સ્ટેટિસ્ટિક્સ ઇન્ટુ પોલિટિક્સ આંકડા શાસ્ત્ર અને પોલિટિક્સ રાજનીતિમાં લાવવાળા વ્યક્તિ એ હતા અને જો હોમ ચાર્જિસ

બ્રિટિશરો જે છે એ ભારતના માથે નાખી દેતા હતા એને હોમચાર્જિસ કહેવાય યુપીએસસીમાં પ્રશ્ન પૂછાય ગયેલો છે અને હન્ડ્રેડ મિલિયન પાઉન્ડનો જે છે એ એમને આપણે ખર્ચો કરી નાખ્યો તો બરાબર એટલું બધું ડેનો ફેલ થઈ ગયું હતું હન્ડ્રેડ મિલિયન અને આમાં તો દસ કરોડ કીધેલું છે તો હન્ડ્રેડ મિલિયનનો મતલબ જે છે એ દસ કરોડ જ થાય મિલિયનને પાઉન્ડમાં ફેરવો હોય ને તો કાંઈ નહીં કરવાનું છેલ્લે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું છેલ્લા આંક આ તો દસ પોઈન્ટ જીરો બરાબર તો એ પણ એક ટ્રીક તમે યાદ રાખી શકો છો તો અહીંયા આ ખૂબ સારો આર્ટિકલ આપેલો છે એ તમે એકવાર જે છે એ પોઝ કરી અને વાંચી લેજો કારણ કે દાદાભાઈ નવરોજી જે છે એ ઇતિહાસની અંદર ઇકોનોમીની અંદર બહુ મોટું વ્યક્તિત્વ હતા એ ખૂબ મોટી પર્સનાલિટી હતા તો આમની ઉપરથી જે છે ઘણી બધી વાર ક્વેશ્ચન જે છે પૂછાતો હોય છે જો કે ઓલમોસ્ટ તો ઘણી બધી વસ્તુ જે છે મેં તમને કહી દીધેલી છે જેમ કે જો અહીંયા આ સ્વરાજ શબ્દ આપેલો સ્વરાજ શબ્દ આપવા પાછળની સ્ટોરી છે એ પણ મેં તમને કહી દીધેલી છે એ અલગ અલગ વિડીયોની અંદર તમને જે છે એ મળી જશે અથવા જે છે એ પ્લેલિસ્ટમાં મળી જશે રાષ્ટ્રગોફ્તાર નામનું જે છે રાષ્ટ્રગોફ્તારનો મતલબ શું થાય કે ટ્રૂથ ટેલર આ એક પારસી વ્યક્તિ હતા અને આપણા ગુજરાતી પણ હતા બરાબર તો એ પણ મેગેઝિન એવું બધું ન્યૂઝપેપર એવું બધું ચલાવતા હતા તો આ બાકી તમને આ ટેલિગ્રામની અંદર મળી જાય તો ત્યાં તમે પોઝ કરીને વાંચી શકો છો આ વાંચો તો તમારા ઘણા બધા ક્વેશ્ચન જે છે એ સોલ્વ થઈ જશે